નવરાત્રિનો તહેવાર ગુજરાતીઓનો પ્રિય તહેવાર છે, કે લઈ આવો ગરબે ઝૂમવા માટે તૈયાર થઈ ગયા છે. ત્યારે નવરાત્રિમાં યુવતીની સુરક્ષાને લઈને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. યુવતીઓ માટે મહિલા પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી છે. સમગ્ર રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરાશે. મહિલા સિક્યોરિટી ફરજિયાત રાખવાનું એ લોકોને સૂચન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગરબા ગ્રાઉન્ડમાંથી કોઈ એવી શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ કોઈ વ્યક્તિ મળી આવે તો તરત જ પોલીસને જાણ કરવાની બી તમામ આયોજકો સૂચના આપવામાં આવી છે. અને આયોજકો પાસે રહેલા જે સ્વયંસેવકો છે એ લોકોના નામ એડ્રેસ વગેરે લોકલ પોલીસને આપવા માટેની સૂચના તમામ આયોજકોને આપવામાં આવી છે. વડોદરા શહેરમાં ગરબાની વાત કરીએ તો 530 સ્થળોએ ગરબા યોજાવાના છે. 24 જેટલા મેદાનમાં ગરબાનો ઉત્સવ છે. ત્યારે શહેરી ગરબાની જો વાત કરીએ તો 329 જેટલા સ્થળોએ શહેરી ગરબા રમવામાં આવશે. વડોદરામાં નવરાત્રિને લઈને પોલીસ બંદોબસ્ત સઘન કરી દેવાયો છે. 3000થી વધારે જવાનોનો કાફલો બંદોબસ્તમાં રહેશે, જેમાં 7 SRP અને 2 RAFની ટુકડી તૈનાત કરાશે. 1400 હોમગાર્ડના જવાનો, 6 ઘોડેસવાર પોલીસ, 4 DCP, 11 ACP, 27 PI, 144 PSIને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. વડોદરામાં તમામ ગરબા આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યારે અમે વડોદરાના નવરાત્રિ ફેસ્ટિવલના નવલખી ગરબા મેદાન ખાતે ઊભા છીએ, જ્યાં તમે જોઈ રહ્યા છો કે જે રીતના આ તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ ગરબા મેદાનની જે સજાવટ કરવામાં આવી છે તે ખૂબ જ અદ્ભુત છે, કારણ કે જે રીતના મોરલાઓ અહીંયા ઉપર લટકાવવામાં આવ્યા છે તે ઉપરાંત લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, સાઉન્ડ સિસ્ટમ અત્યારે લગાડવામાં આવી રહી છે અને ગરબા ગ્રાઉન્ડની અત્યારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે, તેમજ મેદાન પર રોલર પણ ફરાવવામાં આવી રહ્યા છે. તમામ જે લોકોની બેઠક વ્યવસ્થા છે તે બેઠક વ્યવસ્થા પણ અહીંયા સંપૂર્ણ પૂરી કરી દેવામાં આવી છે. તે ઉપરાંત જે તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તે બનાવવામાં આવ્યા છે, તેમજ ફૂડ સ્ટોલની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે વડોદરામાં તમામ જે ગરબા આયોજકો છે તેમના દ્વારા તૈયારી છે તેને આખરી ઓપ આપવાથી જ્યારે જે ગરબા રમવા માટે લોકો આવનાર છે તેમને કોઈ મુશ્કેલી ના પડે તેનું તમામ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે રીતના ગરબા આયોજકો તૈયારી કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર, શહેરનું અને કોર્પોરેશનનું તંત્ર પણ સુસજ્જ બન્યું છે અને કોઈપણ રીતના અગવડ ના સર્જાય, કોઈપણ રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસે પણ તૈયારીઓ કરી લીધી છે. આમ કહી શકાય કે જે વડોદરાની ઓળખ સમાન જે નવરાત્રી છે તેને માટે જે ખેલૈયાઓ છે એ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.